તો આજે આપણે ધોરણ 10 માં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો અભ્યાસ કરી રહ્યા છે. બહુ સરસ મજાનો પ્રકરણ છે, બહુ ઓછા સૂત્રો આવે છે, થોડી ખાલી પ્રેક્ટિકલ થોડું નોલેજ હોય તમને લોકોને તો આના દાખલા તમે સરળતાથી ગણી શકો છો. તો સૌપ્રથમ આપણે વર્તુળથી શરૂઆત કરીએ. વર્તુળ જે એક પરિમાણ કહેવાય છે, ગોળો એ અલગ વસ્તુ છે. ગોળો એટલે કે આપણે બોલ સમજીએ વર્તુળ એટલે કે જે પેપર પર દોર્યું હોય અથવા જમીન પર દોર્યું હોય એ વર્તુળ છે. તો આ વર્તુળનું આ વર્તુળ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ, બરાબર? તેના બેઝિક માહિતી આપણે વર્તુળની લઈએ. તો વર્તુળનું કેન્દ્ર હોય છે, આપણે બધા જાણીએ છીએ. આ વર્તુળના કેન્દ્રથી લઈ કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ જેને આપણે ત્રિજ્યા r કહીશું, આ ત્રિજ્યાને ડબલ કરીએ એટલે એનો વ્યાસ થાય. માટે હું અહીંયા સૂત્ર લખું છું તમારી જાણ માટે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા તેવું પણ લખી શકીએ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા. વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ધોરણ 9 માં ભણી ગયા છે. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર આવે છે પાઈ આર સ્ક્વેર. પરિઘ, પરિઘ એટલે એક બિંદુ છે તેથી ચાલુ કરીએ અને અહીંયાથી મળીને પાછું આવીએ તો કેટલા સેન્ટીમીટર થશે એને વર્તુળનો કહેવાય પરિઘ. તો વર્તુળનું પરિઘનું સૂત્ર લખીએ, વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. અહીં આપણે હમણાં લખ્યું વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અહીંયા પણ 2 ગુણ્યા ત્રિજ્યા છે તો 2 ગુણ્યા આર છે એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે આપણે અલગ કરીએ તો આના બરાબર આપણે લખાવી વ્યાસ. વ્યાસને ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર, માટે ડાયામીટરનો લખાય ડી, માટે અહીંયા લખાય પાઈ ગુણ્યા ડી. એટલે આ પણ સૂત્ર તમે લખી શકો છો. તો વર્તુળના પરિઘ માટે બે સૂત્ર આવે છે, જો ત્રિજ્યાને અનુલક્ષીને હોય તો આવશે 2 પાઈ આર અને વ્યાસને અનુલક્ષીને હોય તો પાઈ ડી. હવે ચર્ચા કરીએ છે આ પ્રકરણમાં નવું શું છે. તો આ પ્રકરણમાં પહેલો મુદ્દો આવે છે ચાપ વિશે, લઘુચાપ અને ગુરુચાપ. તો અહીં બીજું વર્તુળ ગુરુ છું તમારી આગળ, અહીં આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ બરાબર. આ વર્તુળનું કેન્દ્ર લઈ અહીં બે ત્રિજ્યાઓ દોરી છે. ત્રિજ્યા એવી રીતે દોરી છે કે થીટા જે થવાનો છે 180 કરતા ઓછો, તો જેણે પણ થીટા 180 કરતા ઓછો હશે જેને કહેવામાં આવે છે લઘુચાપ. ચાર લીલા આપણને ખબર છે, અહીંથી ચાલુ કરીએ અને અહીં પરિઘ ટૂંકમાં કહેવાય આખું ભાગ પરિઘ બરાબર. તો થીટા 180 કરતા ઓછો હશે, જેમ કે 90 હોય, 30 હોય, 60 હોય, 120 હોય, કોઈ પણ હોય, તો એ કહેવાશે લઘુચાપ. અને જો થીટા 180 કરતા મોટો હોય તો કહેવાશે ગુરુચાપ. તો લઘુચાપની લંબાઈનું અહીંયા સૂત્ર આવે છે, લઘુચાપ એટલે કે અહીંયા તમે એ બી સી અને ડી, તો એ બી સી અહીંથી આટલી લંબાઈ, ફરીથી કહું છું અહીંયાથી આટલી લંબાઈ બરાબર. તો લઘુચાપ અહીંયા લખું છું એ બી સી ની લંબાઈ બરાબર પાઈ આર થીટા છેદમાં 180, પાઈ આર થીટા છેદમાં 180, જ્યાં થીટા 180 કરતા નાનો હશે. ફરીથી કહું છું થીટા 180 કરતા નાનો હોય, થીટા એટલે કે ખૂણાનું માપ, 180 કરતા ઓછું હોય તો લઘુચાપ, જો મોટું હોય તો ગુરુચાપ. હવે
હવે વાત કરીએ ગુરુ ચક્ર તો ગુરુ ચક્ર એ બી સી એટલે અહીંયાથી ચાલુ કરીએ અને આટલું માપ કેટલા સેન્ટીમીટર હોઈ શકે હોય કેટલા મીટર હોઈ શકે તો એ બી સી ની લંબાઈ આ સૂત્ર લખી શકે છે પાઈ આર થીટા છે 180 પણ મુદ્દો અહીંયા શું શરત છે થીટા 180 કરતા નાનો જ્યારે થીટા અહીં 180 કરતા મોટો ધ્યાન રાખજો લઘુચાપ થીટા 180 કરતા નાનો ગુરુચાપ થીટા એટલે ખૂણાનું માપ 180 કરતા મોટો હવે ચર્ચા કરીએ છે અહીં ચાપની વાત થઈ મિત્રો હવે આપણે ચર્ચા કરીએ છે વૃતાંશ વિશે કઈક આવું કશું છે વૃતાંશ એટલે શું તો અહીં આકૃતિ પછી વર્તુળની હું દોરું છું તો આપણી આગળ એજ વર્તુળ કેન્દ્ર ઓળખીએ છે એબીસી અહીં તો મિત્રો જેમ કે ગોળ કેક હોય અને એક એક ની અંદર તમે આ રીતે એક પીસ ને આટલો પીસ બહાર કાપ્યો બરાબર તો એ પીસ જે થયો એ તમારો થયો લઘુ વૃતાંશ કેમ વૃતાંશ લઘુ કેમ થીટા 180 કરતા ઓછો અને બાકીની જે કેક બાકી રહી એ થઈ ગુરુ વૃતાંશ કેમ 180 કરતા મોટા છે એટલે બરાબર ફરીથી ગોળ કેક હોય બે ભાગ આમ કરીને આમ બે ચીરા મારો અને જે ભાગ રહ્યો બાળ્યો એ વૃતાંશ થઈ ગયો એક વૃતાંશ અને બીજો વૃતાંશ જે નાનો ભાગ છે 180 કરતા ઓછો છે પૂર્ણ એ લઘુ વૃતાંશ અને જે મોટો છે એ ગુરુ વૃતાંશ તો અહીં લખું છું લઘુ વૃતાંશ કયો છે ઓ એ બી સી નું ક્ષેત્રફળ આખો ભાગ કસે ક્ષેત્રફળ કહેવાશે બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 જ્યાં થીટા નું માપ 180 કરતા ઓછું હશે બરાબર હવે વાત કરીએ છે ગુરુ વૃતાંશ વિશે તો સેમ સૂત્ર ગુરુ વૃતાંશ નો કોતો ગુરુ વૃતાંશ ઓ એ ડી સી ની પર તમારી આગળ ભાગ અલગ કરી દો તમને ખ્યાલ આવે આ ડિઝાઇન કરી છે એ લઘુ વૃતાંશ એ સિવાય નો જે બાકી રહ્યો એ ગુરુ વૃતાંશ બરાબર તો ઓ એ ડી સી નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદ માત્ર 360 જ્યાં થીટા ની કિંમત 180 કરતા વધારે તો એકદમ સરળ સૂત્ર છે તમે જોઈ શકો છો મિત્રો એક અહીંયા ધ્યાન દોરું છું કદાચ કોઈ મર્શિય વિદ્યાર્થી હોય અને એને ઈઝીલી દાખલો કરવો હોય તો પણ થઈ શકે છે કેવી રીતે તો લઘુચાપ લઘુચાપ એટલે અહીંથી એ થી ચાલુ કરીએ ચાલવાનો અને સી સુધીનો ભાગ એને બહાર કાઢી દીધી પટ્ટી એ લઘુચાપ થઈ ગઈ બરાબર હવે કદાચ કોઈ દાખલો હોય જેની અંદર શરૂઆતથી તમને કીધું છે કે પહેલા ચલો પરિઘ શોધો ક્ષેત્રફળ શોધો બરાબર અને પછી કીધું છે લઘુચાપ શોધો ગુરુચાપ લઘુ વૃતાંશ ને ગુરુ વૃતાંશ શોધો તો ગુરુ વૃતાંશ અને લઘુ ગુરુચાપ વિશે તો સરસ સૂત્ર આવી શકે છે કયું સૂત્ર હું તમારી આગળ લખું છું ધ્યાન રહે જેમ કે આ સૂત્ર એટલે કે ગુરુચાપની લંબાઈ માટે બીજું સૂત્ર લખી શકાય છે કોઈ વિચારી શકે શું આવી શકે ફરીથી સમજાય એવું કદાચ તમને વિચારવું હોય તો અહીંથી આખો ભાગ આમ ફરીને આવીએ જેને શું કહેવાય વર્તુળનો પરિઘ બરાબર સારું અહીંથી આટલો ભાગ દેખાય છે એ આપણે શોધ્યો શું લઘુચાપ એનો મતલબ શું થયો કે જે પરિઘ જે આપણે શોધ્યો છે
ઠીક છે એમાંથી ફક્ત ને ફક્ત લઘુચાપ જે શું થશે એ બહાર કાઢી લે માઈનસ કરી લઈએ તો ઓટોમેટિક વધ્યું શું ગુરુચાપ બરાબર છે ને એટલે ગુરુચાપની લંબાઈ તમારે લખવી હોય તો લખી શકાય શું કે વર્તુળનો પરી ઓછા લઘુચાપની લંબાઈ ખબર પડી વર્તુળનો પરિઘમાંથી લઘુચાપ ઓછા કરી દીધું બરાબર તો સરળતાથી આપણે શોધી શકીએ છીએ આ રીતે શોધવું હોય તો પણ ચાલશે અને આ રીતે શોધશો તો પણ ચાલશે ઠીક છે ઓકે તો કોઈ હવે આનું વિચારી શકે બોલો જોઈએ આનું વિચારો વગાડા વૃતાક્ષ એમાં પણ ગુરુ વૃતાક્ષ બરાબર ને ચલો પાપણને ખબર છે આખો ભાગ શું કહેવાશે વર્તુળનો ક્ષેત્રફળ આખી કેક વર્તુળ આખું ક્ષેત્રફળ થયો એમાંથી પેલો એટલો ભાગ બહાર કાઢી લીધો તો રહ્યું શું બાકી ગુરુ વૃતાક્ષ રહ્યો કે નહીં તો સરસ લખાય ગુરુ વૃતાક્ષનું ક્ષેત્રફળ અથવા સૂત્ર શું વર્તુળનું ક્ષેત્રફળ ઓછા તેનું ક્ષેત્રફળ માઇનસ કરીશું લઘુ વૃતાક્ષનું એકદમ સરળતાથી આપણને જવાબ મળી શકે છે બરાબર તો આ વાત થઈ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના પહેલા ત્રણે સૂત્ર વિશે આના રિલેટેડ એક ઉદાહરણ લઈ અને તમારી આગળ ગણું છું જેથી તમને આ થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય મિત્રો તો મિત્રો અહીં આપણે અલગ અલગ કિંમતો આપી છે r અને થીટા માટે અને આપણને અહીં છ વસ્તુ શોધવાની કીધી છે પહેલું આવે છે તે છે વર્તુળનું ક્ષેત્રફળ પરિઘ લઘુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ લઘુ વૃતાક્ષનું ક્ષેત્રફળ અને ગુરુ વૃતાક્ષનું ક્ષેત્રફળ એના રિલેટેડ બીજા 10 દાખલા આપણે ગણવાના છે તો એમાંથી હું તમારી આગળ મિત્રો પાંચમો દાખલો હું ગણાવી રહ્યો છું પાંચમો તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ વર્તુળનો ક્ષેત્રફળ વિશે તો ધ્યાન રાખો પાંચમા દાખલા માટે હો જે આગળ r બરાબર 10.5 અને થીટા બરાબર 150 આના માટે હું મળી રહ્યો છું તમને સાર તો વર્તુળનો ક્ષેત્રફળ બરાબર પાઈ r² અહીં પાઈ ની કિંમત મિત્રો તમે 22/7 અથવા 3.4 એટલે 3.14 લેવાની છે અહીં એક પણ માં આપી નથી માટે તમે મિત્રો 22/7 દરેક માં લઈશું આપણે તો 22 ના છેદ માં 7 ગુણ્યા r આપ્યો છે 10.5 એટલે આપણે લખીશું 105 ના છેદ માં 10 ગુણ્યા 105 ના છેદ માં 10 બરાબર અહીં આપણને ખબર છે 7 ગુણ્યા 15 કરીશું તો 105 મળે હવે અહીં ગુણાકાર કરવાના છે 22 ગુણ્યા 15 ગુણ્યા 105 બરાબર તો અહીં આપણે કરીએ છે 22 ગુણ્યા 15 કરીશું બરાબર તો 22 ગુણ્યા 15 એટલે અહીં 0 અને 5 2 10 0 બની એક આવશે અને અંદર 11 અને 330 મળે છે હવે 330 ગુણ્યા 105 કરીશું અહીં 2 શૂન્ય આવશે અહીં 1 શૂન્ય 3 એકા 3 3 એકા 3 આ દો ગુણાકાર આવે ને અહીં 0 3 5 15 5 રો પછી 1 આવશે 3 5 15 ને 16 તો 0 5 6 4 અને 3 એટલે આપણને મળે છે 34,650 ના છેદમાં 100 શૂન્ય શૂન્ય જશે એટલે આપણો જવાબ આવશે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર અને તો આ આપણને વર્તુળનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયો હવે આપણે પરિઘ શોધીએ તો વર્તુળનો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા પાઈ ની કિંમત લઈશું 22/7 r 10.5 છે 105 ના છેદમાં 10 લઈશું આપણે બરાબર સારું
અહીં 7 ગુણ્યા 15 કરીશું બરાબર 2 વડે ભાગ ચાલે 2 5 10 અહીં આવશે 3 એટલે 22 ગુણ્યા 3 કરીએ તો 66 સેન્ટીમીટર આપણો જવાબ આવ્યો બરાબર હવે વાત કરીએ લઘુચાપ વિશે લઘુચાપ ની લંબાઈ શોધવાનું સૂત્ર આપણને ખબર છે ત્રીજું વસ્તુ લઘુચાપ ની લંબાઈ બરાબર પાઈ આર થીટા છેદમાં 180 પાઈ ની કિંમત કીધે પ્રમાણે કેવી લઈશું 22/7 આ ત્રિજ્યા 10.5 છે એટલે આપણે અહીંયા લખીશું 105 ના છેદમાં 10 થીટા થીટા અહીં 150 છે છેદમાં 180 બરાબર ઓકે તો જોઈ શકો છો આપણે અહીં 15 0 0 અહીં જશે બરાબર 3 વડે અહીં ભાગ ચાલે છે સરસ તો ચલાવી લઈએ આપણે બરાબર 5 તારી 15 થઈ જશે અને અહીંયા 6 તારી 18 થઈ જશે ઠીક છે હજુ 3 વડે ભાગ ચાલે છે અહીંયા બરાબર તો અહીં 3 વડે 5 થઈ જશે અહીંયા 3 વડે 2 થઈ જશે અહીંયા 2 વડે ચાલે છે ભાગ તો અહીં થઈ જશે 11 એટલે અહીં આપણને पाय पाय 25 25 गुणिया 11 तो મળશે 275 ને છેદમાં 10 એટલે આપણને મળે છે 27.5 સેન્ટીમીટર બરાબર આપણને શું મળ્યું લઘુચાપ હવે ગુરુચાપ તો તમે શોધી શકો છો હમણાં શીખવાડ્યું મેં તમને લોકોને શું કરવાનું તો કે ગુરુચાપ ની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ 66 માંથી 27.5 માઈનસ કરશો એટલે ગુરુચાપની લંબાઈ બની જશે જે તમે પ્રયત્ન કરજો મિત્રો બરાબર અહીં હું ફક્ત લખું છું શોધવાનું છે કે ગુરુચાપની લંબાઈ જે તમે આગળ પ્રયત્ન કરી અને શોધી લેજો મિત્રો હવે વાત કરીએ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ વિશે तो लघु वृत्तांश नो क्षेत्रफल बराबर पाई आर स्क्वायर थीटा छेद में 360 बराबर पाई आर स्क्वायर थीटा छेद में 360 पाई की कीमत ले सो 22/7 105 ना छेद में 10 2 में लिखी सो 10.5 त्रिज्या से थीटा ले सो 150 आपण आपेलो छे કિંમત 360 બરાબર ઓકે ભાગ ચલાવીશું મિત્રો થોડીક વધારે મંજિલ કાપવાની છે ભાગ વધારે ચલાવવાના છે પણ પોતે પ્રયત્ન કરશો અહીં કેલ્ક્યુલેટર કે તેનો ઉપયોગ કરશો નહીં પણ જેમ બને તેમ મોડે કરીશું એમ મેથેમેટિકલ માઇન્ડ ડેવલપ થશે જે તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ અનુરૂપ થશે કોઈ શીખીને નથી આવ્યું ગણિત મિત્રો કોઈ શીખીને નથી આવ્યું બધા પ્રયત્ન જ કરે છે પ્રયત્ન કરી જવાબ લાવે છે કદાચ અમુક સમય દાખલો ગણતો હોય તો ખોટો પણ પડી શકે છે એમાં કઈ નાનમ થવાની જરૂર નથી પ્રયત્ન ફરી વાર બરાબર તો જોઈએ આપણે 15/7 105 થઈ ગયા ઓકે બીજી કોઈ જગ્યાએ ભાગ ચલાવીશું 0 0 જશે ઓકે હવે 36 છે અને 15 છે બરાબર તો 3 વડે ચાલે ભાગ ચલાવીએ અહીં 5 અહીં આવશે 12 બરાબર ફરી પાછું 3 છે જોઈ લો અહીંયા ભાગ ચાલશે ને તો 3 5 4 15 અને અહીં આવશે 4 2 વડે ચાલશે ભાગ 11 અને 2 બરાબર એટલે આપણી જોડે આવે છે 11 5 × 5 × 105 છેદમાં 2 તો પહેલા કામ કરીએ 11 × π/25 એટલે 275 × 105 કરી કરીએ આપણે બરાબર પછી આગળ જોઈએ છે 0 0 અને 275 અહીં તો 0 છે એટલે ચાલશે π/25 નો 5 નો વધી 2 આવશે 7 × 5 = 35 અને 37 વધી 3 2 5 10 3 5
સાત આઠ આઠ બે તો આપણને મળે છે 288 એટલે 28875 ભાગ્ય 2 છે હજુ લું છે અને ભાગ્ય 2 કરીશું બરાબર તો કરીએ છે જો હું પણ મારે પોતે જ કરું છું બરાબર ગણતરી કોઈ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાની જરૂર છે નહીં 2 1 2 8 2 6 8 ફરી ગયા 2 6 8 લો 7 7 આવે એટલે કેટલા આવશે 42 6 બરાબર અહીંયા લખ્યું 6 1 5 કેટલા આવશે 7 14 1 10.5 એટલે આનો અંક આવશે 14437.5 ભાગ્યા હજુ 16 આયા છે છેદમાં એ ભૂલવાની પાછળ 16 છેદમાં છે 7 આ થોડું સબ કરી કરી આપણે છેદમાં 16 છે એટલે 2 પોઈન્ટ કપાશે એટલે આપણો જવાબ આવશે 144.375 સેન્ટીમીટર સ્ક્વેર આ કોણ લઘુત્તમ છે હજુ બાકી શું રહ્યું છે ગુરુત્વાકર્ષણ તો કેવી રીતે શોધીશું તો ગુરુત્વાકર્ષણનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુત્તમનું ક્ષેત્રફળ જે તમારા પોતે પ્રયત્ન કરવાનો છે હું ફક્ત અહીંયા લખી દઉં છું ગુરુત્વાકર્ષણનું બરાબર તો મિત્રો આજનો આ ટોપિક પૂરો છે શાંતિથી આ 10 એ 10 ટકા છે પોતે કરજો પ્રયત્ન પેજ બગાડજો ગણતરી પોતે કરજો બરાબર સ્લેટના પેન હજુ પણ આપણને વારસામાં મળેલી જ છે એનો મહત્તમ ઉપયોગ કરીશું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું નહીં તો થેન્ક યુ આભાર